પ્રથમ સત્ર નિદાન કસોટી 2020-21 કે જે 15/3/2021માં લેવાયેલ એકમ કસોટી વિશે જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1, 1/7 અને 1/7 બરાબર ખાલી જગ્યા, તો એ શું આવશે? વ્યસ્ત પ્રમાણ. શું આપેલા છે? પ્રશ્ન 1માં યોગ્ય જોડકા જોડો. તો પ્રશ્ન એમાં પહેલો 1/7 અને 1/7 એ વ્યસ્ત પ્રમાણમાં છે. બીજો -1 + 1 = 0, તો એ શું છે? એકબીજાની વિરોધી સંખ્યાઓ છે. ત્રીજો x × 1 = x, તો એ ગુણાકાર માટે 1 એ શું છે? તટસ્થ સંખ્યા છે. ચોથો x × 1/x = 1, એ એકબીજાની શું છે? x એ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. શું છે? એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ. પ્રશ્ન 2, 1/5 અને 1/8 વચ્ચેની 4 સંખ્યાઓ શોધો. તો મેં 2 સંખ્યાઓ શોધી છે, હવે બીજી બાકીની સંખ્યાઓ તમારે જાતે શોધવાની છે. એ કોમેન્ટ બોક્સમાં જણાવો. 4 સંખ્યાઓ શોધવાની કીધી છે, એમાંથી 2 સંખ્યાઓ મેં જાતે શોધી છે, બાકીની સંખ્યાઓ તમારે જાતે શોધીને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે. પ્રશ્ન નંબર 3, 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. બીજો 1+3+5+7+9+11+13+15 = કેટલા થાય? તો 64 થાય છે જવાબ. એમાં વર્ગ આપ્યો છે બરાબર ખાલી જગ્યા, તો 8નો વર્ગ કેટલો થાય? 64. તો 8 આવે ખાલી જગ્યામાં, કેટલા આવશે? 8. ત્રીજો વર્ગમૂળ શોધો. 7225નું વર્ગમૂળ શોધો. તો અવયવ પાડી દેવાના, 2-2ની જોડી બનાવી, તો 5નો વર્ગ × 17નો વર્ગ. હવે વર્ગ કાઢી નાખવાનો, તો 17 × 5 = કેટલા આવશે? 85. તો 7225નું વર્ગમૂળ કેટલું આવશે? 85. ચોથો અવિભાજ્ય અવયવની રીતે 21,952નું ઘનમૂળ શોધો. તો આપણે પહેલાં અવયવ પાડવાના, બરાબર. અવયવ પાડ્યા પછી 3-3ની જોડી બનાવવાની, તો 2નો ઘન × 2નો ઘન × 7નો ઘન. હવે ઘન કાઢી નાખવાના ઉપરથી, તો 2 × 2 × 7, તો કેટલા આવશે? 2 × 2 = 4, 4 × 7 = 28. તો 28 આપનો જવાબ આવશે. 28નું ઘનમૂળ કેટલું થાય? 21,952. પાંચમો 1 થી 80 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે? તો 1, 4, 9, 16, 25, 36, 49, 50. તો કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 8 આવશે. તો આપણે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે? તો ખાલી 8 લખવાના. કેટલા? 8. 9000 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો 9 ની પાછળ 3 મીંડા છે, તો પૂર્ણ વર્ગ નથી, બરાબર. તો 3 2 મેડા હોય તો પૂર્ણ વર્ગ છે, પણ 3 મીંડા છે એટલે કેટલા? ખોટું છે વિધાન. પ્રશ્ન નંબર 4, એમાં પહેલો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો. વર્ગમૂળને સંકેતમાં તો બરાબર દર્શાવેલું છે. હવે બીજો પ્રશ્ન, ઘનમૂળમાં 64 + 2નો ઘન = કેટલા થાય? ખાલી જગ્યામાં લખવાના. તો 4, 4 × 2 = 8, 8 × 3 કેટલા છે ભાઈ? 64. તો કેટલા? 4 × 4 = 16, 16 × 4 = 64. 64નું ઘનમૂળ કેટલું થાય? 4. અને 2નું ઘન કેટલું થાય? 8. તો 4 + 8 = કેટલા થાય? 12. તો જવાબ શું આવશે? 12. ત્રીજો 17ના ઘનનો એકમનો અંક કયો હોય? તો 17નું ઘન કરવાનો અને એમાં એકમનો અંક કયો છે એ આપણે નક્કી કરવાનો. તો શું આવશે? 3 એમાં આવશે. 500નો ઘન કરતો છેલ્લો 3 અંકોનો શૂન્ય મળે? હા, મળે. તેમાં રાઈટ આવશે. હા કે નામાં જવાબ આપવાનો હતો, બરાબર. તો હા. પાંચમામાં એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 100 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. તો 100ને 10 વડે ગુણીએ તો પૂર્ણ ઘન બને. છઠ્ઠો પાયથાગોરીય ત્રિપુટી
अंक संख्या 12 होय तेवी पायथागोरीय त्रिपुटी शोधो। तो पायथागोरीय त्रिपुटी व्यापक स्वरूप मुजब 2m बराबर 12, तो m ની કિંમત શોધવાની છે તો m બરાબર 12 ભાગ્યા 2 है, तो 12 ના અડધા કેટલા થાય 6, તો m બરાબર 6। બીજી તો m1 સ્ક્વેર પ્લસ 1, તો m કેટલો આવ્યો છે આપણે 6 આવ્યો, તો 6 નો વર્ગ પ્લસ 1 બરાબર કેટલા થાય 6 6 36, 36 પ્લસ 1 બરાબર 37। પહેલામાં પ્લસ હતો તો આમાં માઇનસ, m સ્ક્વેર માઇનસ 1, તો 6 6 36 માઇનસ 1 બરાબર 35, તો 37 અને 35 આવે। બાકીની બે સંખ્યાઓ કઈ છે? 37 અને 35। પ્રશ્ન નંબર 5, એક સ્ક્વેર પ્લસ 8 બરાબર 5 સમીકરણમાં ચલનો ઘાતાંક ખાલી જગ્યા છે, તો ઘાતાંક કેટલો છે? 2। બીજો, એક સંખ્યામાં 8 ઉમેરી પરિણામને 2 વડે ભાગીએ તો જવાબ 10 મળે તે સમીકરણ સ્વરૂપે દર્શાવો, તો એક્સ પ્લસ 8 ભાગ્યા 2 બરાબર 10। એક્સ પ્લસ 8 ભાગ્યા 2 બરાબર 10 સમીકરણ સ્વરૂપે લખવાનું હતું। 2x પ્લસ 3 બરાબર 5, તો એને આપણે વિધાન સ્વરૂપે લખવાનું, તો એક સંખ્યાને 2 વડે ગુણતો તે સંખ્યામાં 3 ઉમેરતો 5 મળી। ચોથો, x પ્લસ 6 બરાબર 15 ઉકેલવાનું છે, તો x બરાબર 15 માઇનસ 6 બરાબર x બરાબર 9, શું આવશે? x બરાબર 9। પાંચમો, રવિ અને અર્જુન પાસેથી લકોટયોગનો ગુણોત્તર 3:7 છે અને તેમનો સરવાળો 100 છે, તો બંને પાસે રહેલ લકોટીઓની સંખ્યા શોધો। તો 3x પ્લસ 7 બરાબર 100, તો એક્સ 10x બરાબર 100, તો એક્સ બરાબર કેટલી આવશે? 10। તો રવિ પાસે 30 અને અર્જુન પાસે 70 લકોટીઓ હશે। છઠ્ઠો, બંને પૂર્ણ સંખ્યાઓનો તફાવત 33 છે, તો તેમનો ગુણોત્તર 2:5 છે, તો તેની સંખ્યા શોધો। તો 2 તમને સંખ્યાઓ 5x માઇનસ 2x બરાબર 33 ગુણોત્તર આપે, તો 5 2:5, તો 5x માઇનસ 2x બરાબર 33, તો 3x બરાબર 33, તો x બરાબર કેટલા આવશે? 11। તો 5×11 બરાબર 55 અને 2×11 બરાબર 22, તો 55-22 બરાબર 33 જવાબ થાય। તો x બરાબર કેટલો આવ્યો? 55 અને 22 હશે ગુણોત્તરની સંખ્યાઓ, કઈ કઈ હશે? 55 અને 22। પ્રશ્ન નંબર 6, 250ના 10% બરાબર ખાલી જગ્યા, તો 25% થાય। 250×10/100, તો કેટલા થશે? 25। 5/100 ખાલી જગ્યા 1%, તો 100 જાય, તો 5% થાય। 50 સેન્ટીમીટર અને 1 મીટરનો ગુણોત્તર કેટલો થાય? તો 1 સેન્ટીમીટરમાં આપ્યું છે અને 1 મીટરમાં આપ્યું છે, તો પહેલાં મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાનું, તો 50/100 5/10 એટલે 5:10 થાય। હજી છે દૂડ, તો 5×10 એટલે 1:2, શું થશે? 1:2 બરાબર, ભૂલથી 5:10 લખાઈ ગયું છે, 5:10 પણ સાચું અને 1:2 પણ સાચું। ચોથો, 25 વિદ્યાર્થીઓમાંથી 72 વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં રસ લે છે, તો કેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં રસ લેતા નથી? તો 25×72/100 છેદ ઉડાડવાના, તો 18 વિદ્યાર્થીઓ રસ લે છે અને 25માંથી 18 બાદ કરવાના, તો 7 વિદ્યાર્થીઓ રસ લેતા નથી। પાંચમો, છાપેલી કિંમત 100 રૂપિયા, જીએસટી 18% હોય, તો ચૂકવવી પડતી કુલ કિંમત શોધો। તો 100 એ 118, તો 10 1000 કેટલા? તો 1000×118/100, તો 1180 રૂપિયા આપનો જવાબ થશે।
નેક્સ્ટ એક્ઝામ્પલ, સાતમો પ્રશ્ન, સમબાજુ ચતુષ્કોણની નિયમિત બહુકોણ છે? હા છે ભાઈ, તો રાઈટ આવશે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આર એસ ટી યુ મો એસ ટીની સામેની બાજુ તથા ખૂણા ટીની સામેનો ખૂણો જણાવો. તો શું થશે, ખૂણા ટીનો બાજુ આર યુ અને ખૂણો આર એની સામેનો ખૂણો થશે. ત્રીજો મો ગુણધર્મોને આધારે કયો ચતુષ્કોણ છે તે જણાવો. કયા ચતુષ્કોણમાં બધા ખૂણાઓ કાટખૂણા અને બધી જ બાજુઓના માપ સમાન હોય છે? તો ચોરસ, ચોરસમાં બધી બાજુઓ સમાન અને કાટખૂણા હોય છે. કયા ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય પણ બધા જ ખૂણા સમાન ન હોય? તો સમબાજુ ચતુષ્કોણમાં, કે જેમાં બાજુઓ સમાન હોય પણ ખૂણા સમાન હોય નહીં. પ્રશ્ન નંબર 8, 40° બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોય છે. તો 360/40 બરાબર કેટલી આવશે? 9 બાજુઓ હોય છે. ષષ્ટકોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો n-2×180, તો 6-2×180 બરાબર 5×180 બરાબર 900 થશે. તો બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 900. સમબાજુ ચતુષ્કોણ દર્શાવેલ ખૂણા વાયનું માપ શોધો. તો એક ત્રિકોણ જેવો આપેલો છે, એની એક ચોરસ આપેલો છે, એની અંદર જો ત્રિકોણ આપેલો છે. એકનું માપ આપી દીધું છે 30, બીજાનું માપ આપણને ખબર છે કે ભાઈ 90 છે. તો વાયની કિંમત શોધવાની છે, તો કેટલું થાય? 60. પ્રશ્ન નંબર 9, સમતોલ પાસા પર અંક 7 આવે તેવી સંભાવના કેટલી? તો અંક પાસા ઉપર 7 આવે જ નહીં તો શું આવે? 0. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતો લાલનો એક્કો આવે તેવી સંભાવના 1/52. એક સિક્કો ઉછાળતો છાપ મરવાની સંભાવના ખાલી જગ્યા છે તો શું આવશે? એમાં 1/3. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો.